હેલો ફ્રેન્ડ્સ હું પ્રિયા એકવાર ફરીથી આપ બધાનું સ્વાગત કરી રહી છું મારી તમારી અને આપણે બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મની સિંધીમાં તો આજનો જે મોટિવેશનલ કોટ ઇમેજ છે આ બાળક એક કપ ચા ને બિસ્કિટમાં આટલો બધો રાજી થઈ ગયો જાણે દુનિયા મળી ગઈ અને આપણે એક નાનું અમથું દુઃખ આવે તો એવી રીતે ક્રિએટ કરીએ જાણે દુનિયા લૂંટાઈ ગઈ તો મિત્રો જ્યારે દુઃખ આવે ને તો દુઃખમાં રડવાની જરૂર નથી દુઃખને પણ તમે જ્યારે હસતા હસતા સહન કરશો ને ત્યારે દુઃખ એ તમારી પાસે આવતા બીશે તો ચલો આજનો શરૂઆત કરીએ આજના વિડીયોથી અને વિડીયોના ટૉપિકથી તો આજનો ટૉપિક છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ તો એની શરૂઆત કેવી રીતે થઈ કમિશનના કાર્યો શું છે કમિશનની શક્તિઓ શું છે અને કમિશનની રિપોર્ટ પોતાની રિપોર્ટે કોને આપે છે એ બધા ટૉપિક વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં શરૂઆત કરીએ કે કમિશનની શરૂઆત કેવી રીતે થઈ તો બંધારણને જ્યારે ઘડવામાં આવ્યું ત્યારથી જ બંધારણની અંદર આર્ટિકલ ત્રણસો આડત્રીસ એટલે કે અનુચ્છેદ ત્રણસો ને આડત્રીસમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ સ્પેશિયલ અધિકારીની નિયુક્તિ માટેની અનુમતિ આપે છે એટલે કે સ્પેશિયલ અધિકારીની નિયુક્તિ માટે આર્ટિકલ ત્રણસો અડત્રીસ છે આર્ટિકલ ત્રણસો અડત્રીસની અંદર શું છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે એક સ્પેશિયલ અધિકારી નિયુક્ત કરવામાં આવશે જે એ અધિકારી જોશે કે અનુસૂચિત જાતિ જનજાતિ લોકોના સંરક્ષણ માટે એ શું કામ કરી શકે છે અને એની હેઠળ એ કયા કાર્ય કાર્યો કરવામાં આવશે આગળ જોઈએ કે જે આ લોકોનો સંરક્ષણ સંબંધી મામલાનું નિરીક્ષણ કરશે ઓગણીસો ને સરકાર એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે એક ગેટ સંવિધાનિક બહુ સદસ્ય આયોગની સ્થાપના કરે છે અત્યાર સુધી માત્ર એક સ્પેશિયલ અધિકારી હતું ત્યારે ઓગણીસો ને અઠ્યોતેરની અંદર સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આયોગની રચના કરવામાં આવે છે ત્યારબાદ તેના વર્ષ પછી સરકારે એક સંશોધન લાવીને આ આયોગનું નામ બદલીને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ કર્યું એટલે કે ઓગણીસો ને અઠ્યોતેરમાં તો અનુસૂચિત જનજાતિ આયોગ આવ્યો જાતિ જનજાતિ આયોગ આવ્યો અને એના દસ વર્ષ પછી ઓગણીસો સિત્યાસી માં તે આયોગનું નામ બદલીને રાષ્ટ્રીય સૂચિત જાતિ અને જનજાતિ આયોગ કરી દેવામાં આવ્યો બંને વર્ષો યાદ રાખજો મિત્રો ઓગણીસો ઇઠ્યોતેર ની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગ આવ્યું છે ઓગણીસો ને સિત્યાસી ની અંદર એ આયોગનું નામ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ સંવિધાન સંશોધન અધિનિયમ વડે અનુસૂચિત અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે એક વિશેષ અધિકારની જગ્યાએ એક ઉચ્ચ સ્તરીય બહુ સદસ્ય રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગની સ્થાપના કરવામાં આવી તો અત્યાર સુધી માત્ર એક આયોગની રચના કરવામાં આવી હતી જેની અંદર એક વિશેષ ઓફિસર હતા જેની જગ્યાએ હવે શું કરવામાં આવ્યું છે કે એની અંદર એક અનુસૂચિત વિશેષ અધિકારની જગ્યાએ એક ઉચ્ચસ્તરીય બહુ સદસ્ય યાદ રાખજો હવે બહુ સદસ્ય રાષ્ટ્રીય દ્વારા પાસઠ માં હવે આગળ વાત કરીએ તો વર્ષ બે માં નેવ્યાસી માં સંવિધાન સંશોધન અધિનિયમ વડે આ રાષ્ટ્રીય આયોગને બે ભાગમાં વહેંચવામાં આવ્યો જ્યારે કેન્દ્ર સરકારને એવું લાગ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંનેના કાર્યો બંનેના ટ્રેડિશનલ બંનેના જે રહેવાની પદ્ધતિ છે ખાવા પીવાનું જે કંઈ સામાન હોય અથવા તો એ લોકો જેવી રીતે રહે છે એ બધું અલગ છે તો જ્યારે અનુસૂચિત જાતિ માટે યોજનાઓ ઘડવામાં આવે તો જરૂરી નથી કે એ જ યોજનાઓ અનુસૂચિત જનજાતિ માટે પણ પૂરક હોય એટલે જ કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રણમાં નેવ્યાસીમાં સંવિધાન સંશોધન અધિનિયમ દ્વારા આ આયોગના બે ભાગ કરવામાં આવ્યા જેનો અમલ વર્ષ બે હજાર ચારથી અનુસૂચિત જાતિ આયોગને ત્રણસો આડત્રીસ અને અનુસૂચિત જનજાતિ આયોગને અનુચ્છેદ ત્રણસોને આડત્રીસ એમાં દર્શાવવામાં આવ્યું છે તો આવો પ્રશ્ન પૂછવામાં આવશે મિત્રો કે અનુસૂચિત જનજાતિ આયોગ કયા અનુચ્છેદમાં છે તો ત્રણસોને આડત્રીસમાં ત્રણસો આડત્રીસ મિત્રો જ્યારે પણ કોઈ અનુચ્છેદની અંદર એ બી એવી રીતના કોઈ આલ્ફાબેટિકલ વર્ડ હોય તો એ એક સંશોધન દ્વારા એડ કરવામાં આવેલા છે એટલે કે પહેલાથી જ બંધારણની અંદર નથી હોતા એ એ બધા બંધારણની અંદર અમુક સંશોધનો સંશોધનો કરીને જોડવામાં આવે છે તો વર્ષ બે હજાર ચારની અંદર અનુસૂચિત જાતિ આયોગ ત્રણસો આડત્રીસ અને અનુસૂચિત જનજાતિ આયોગને અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એમાં દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ આપણે વાત કરીશું અનુસૂચિત જનજાતિ આયોગના કાર્યોની તો અનુસૂચિત જનજાતિ આયોગના કાર્યો શું છે તો સૌથી પહેલાં નિરીક્ષણ અને સમીક્ષા સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે અનુસૂચિત જાતિ આયોગ દ્વારા તેનું નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવે છે જો એમાં કંઈક અછત લાગતી હોય અથવા કંઈક સુધારો કરવાનો હોય તો પોતાના સુઝાવો આપી શકે છે તેમાં શોધખોળ અને સુનવાઈ જેવી રીતે મેં કીધું કે યોજનાઓ બહાર પાડવામાં આવે છે સરકાર દ્વારા જો અનુસૂચિત જાતિ આયોગને એવું લાગે કે એની અંદર અમુક વસ્તુ ઉમેરવાની હોય કે અમુક વસ્તુ એની છે વસ્તુઓની શોધખોળ કોણ કરે અનુસૂચિત જનજાતિ આયોગ અથવા અનુસૂચિત જાતિ આયોગ કરે છે યોજનાઓના સમય સહભાગીતા બને છે જ્યારે સરકાર દ્વારા અનુસૂચિત જાતિ આયોગના અધિકારીઓને બોલાવવામાં આવે છે તો એ યોજનાઓની અંદર અનુસૂચિત જનજાતિ આયોગના અધિકારીઓ પોતાની સહભાગીતા આપે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર વડે લેવામાં આવેલ પગલાઓ વિશે સમીક્ષા કરે છે અમુક એવા સરકાર દ્વારા પગલા લેવામાં આવે છે જે અનુસૂચિત જાતિ આયોગ માટે ફાયદામંદ હોય છે પણ એની અંદર જે કંઈ સમીક્ષા કરવાની હોય છે એ અનુસૂચિત જાતિ આયોગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિના આદેશથી સામાજિક વિકાસ અને તેમના હિત માટે અન્ય કાર્ય કરવામાં આવે છે હવે વાત આવે છે રિપોર્ટની કે અનુસૂચિત જાતિ આયોગ પોતાનો રિપોર્ટ કોને આપે છે તો કેન્દ્ર સરકાર દ્વારા જે અનુસૂચિત આયોગ હોય છે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને અને રાજ્યની અંદર જે અનુસૂચિત જાતિ આયોગ હોય છે એ રાજ્યપાલને પોતાનો રિપોર્ટ આપે છે એના પછી આવે છે આયોગ શક્તિઓ શું છે જ્યારે આયોગ કોઈ કાર્યની જાંચ પડતાલ કરે છે ત્યારે આયોગને દિવાલી દિવાની ન્યાયાલયની શક્તિઓ પ્રાપ્ત હોય છે યાદ રાખજો મિત્રો કે જ્યારે આયોગ કોઈ કાર્યની કરે છે દાખલા તરીકે કોઈ પણ એવો કેસ આવે છે કે જેની અંદર અનુસૂચિત જાતિ આયોગના લોકો વિશે કંઈક પણ સમીક્ષા કરવાની હોય અથવા તો કંઈક જાંચ કરવાની હોય ત્યારે અનુસૂચિત આયોગ પોતાનું જે પાત્ર હોય છે દિવાની ન્યાયાલયની શક્તિઓ તરીકે કાર્ય કરવામાં આવે છે ભારતના કોઈ પણ ભાગથી કોઈ પણ વ્યક્તિને સમન કરી શકે છે એટલે કે ભારતની અંદર કોઈ પણ ભાગથી જમ્મુ જમ્મુ કાશ્મીર સિવાય જમ્મુ કાશ્મીર સિવાય અનુસૂચિત જાતિ આયોગ એ યાદ રાખજો જમ્મુ કાશ્મીર ઉપર ભારી નથી પડતું એટલે જમ્મુ કાશ્મીરને આ આયોગની અંદર આવરી લેવામાં આવ્યું નથી આ આયોગ જમ્મુ કાશ્મીર સિવાય બધી જગ્યાઓમાં સમાન રીતે લાગુ કરવામાં આવે છે એટલે કે ભારતના કોઈપણ ભાગથી કોઈપણ વ્યક્તિને સમન કરી શકે છે કોઈ બી દસ્તાવેજને આયોગ સામે મંગાવવાની માંગણી કરી શકે છે આ આયોગ પછાત વર્ગો અને આંગલ ભારતીય સમુદાય માટે એવી જ રીતે રીતે કામ કરે છે જેવી અનુસૂચિત જાતિ માટે કરે છે એટલે અનુસૂચિત જાતિ માટે જે કાર્ય કરવામાં આવી રહ્યા છે એ જ બધા કાર્યો આ આયોગ પછાત વર્ગ અને આંગલ ભારતીય સમુદાય માટે પણ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો આજનો વિડીયો આટલો આટલોક છે અને હું નાના વિડીયો એટલે બનાવું છું કે તમારો ટાઈમ સચવાઈ રહે પાંચથી છ મિનિટ અને વધારે વધારે સાતથી આઠ મિનિટના વિડીયોની અંદર તમે જે કંઈ માહિતી મળવાની હોય અથવા તો જે કંઈ તમારી સામે પ્રશ્નો હોય છે એનાથી મોટા ભાગની તમારી ક્વેરી સોલ્વ થઈ શકે છે સાત આઠ મિનિટ તમે મિત્રો અહીં તહીં વાતો કરવામાં કાઢી શકો છો પણ એ સાત આઠ મિનિટનો તમે જ્યારે આ વિડીયો જોશો તમને એવું લાગશે કે હા તમે કંઈક મેળવ્યું છે અને હું મોટા વિડીયો એટલે નથી બનાવતી કેમ કે મોટા વિડીયો જોવામાં તમને કંટાળો આવશે તમને એવું લાગશે કે ક્યાં આવડો મોટો વિડીયોની લેન્થ છે તમે વિડીયોની લેન્થ જોઈને જ કંટાળી જશો એટલે જ્યારે પણ આઠથી નવ મિનિટનો વિડીયો હોય તો આપણે એ વિડીયોને જોવાની અંદર સરળતા હોય છે અને આપણે જોવાનો અનુભવ એટલે કે જોવાની આપણી અંદરની શું કહેવામાં આવે છે મને ગુજરાતી આટલું બધું નથી ફાવતું છતાં પણ કંઈક તો એને શું કહેવામાં આવે છે ઈચ્છા હા એની ઈચ્છા હોય છે કે સાતથી આઠ મિનિટનો વિડીયો છે એને આપણે જોઈ શકીએ છે તો આજના પ્રશ્નોમાં આપણે આવી જઈએ વધારે આપણે ઊંડાણમાં નથી જતા સૌથી પહેલો પ્રશ્ન છે અનુસૂચિત જાતિ આયોગ અને જનજાતિ આયોગને કયા સંશોધન અધિનિયમથી અલગ આવે છે મિત્રો મેં વિડીયોની અંદર જ બતાવ્યું છે કે અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગને હવે એ પ્રશ્નો જવાબ તમારે આપવાનો છે કયા વર્ષે એ પણ પ્રશ્ન જવાબ તમારે આપવાનો છે અનુસૂચિત જાતિ આયોગનો અધિકારી પોતાનો રિપોર્ટ કોને આપે છે મિત્રો અહીં રિપોર્ટની જગ્યાએ રિપોર્ટ થઈ ગયું છે જોકે મને ખબર છે કે તમે હવે રિપોર્ટને સમજી શકો છો કે રિપોર્ટ થાય છે એટલે તમે મને જવાબમાં કમેન્ટમાં જણાવશો કે અનુસૂચિત જાતિ આયોગના અધિકારી પોતાની રિપોર્ટ કોને આપે છે ત્રીજો પ્રશ્ન છે અનુસૂચિત જાતિ આયોગને કયા ન્યાયાલયની શક્તિ પ્રદાન કરે છે કયા ન્યાયાલય એટલે કે ફોજદારી કે દિવાની એ જે કંઈ પ્રશ્નોનો જવાબ છે એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે પ્રશ્નોના જવાબો બધા જ તમને વિડીયોમાંથી મળી જશે કોઈ બારથી પ્રશ્ન નથી પૂછ્યું મારા નાના વિડીયોથી જ તમને મને એવું લાગે છે કે તમને થોડું બંધારણના જે લોકોને અટપટું લાગે છે એ લોકોને ગમશે તો મિત્રો મારા વિડીયો સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ